તું છે તો હું છું, તું છે તો મારું અસ્તિત્વ છે, તું છે તો મારું સર્વસ્વ છે. દોસ્તો, આજનો વ્લોગ શરૂ કરીએ. સવારના અત્યારે 8:30 થઈ રહ્યા છે, તો મેં અહીંયા શાક લીધું છે સમારવા માટે, કેમકે આજે મેં જીવંતિકાનું વ્રત પણ કર્યું છે. તો સવારે તો શિવ મંદિરે જઈ આવી હતી અને પાર્થિવ શિવલિંગ પણ બનાવ્યું છે. શાક સમારું છું, બા બહાર બેઠા છે અને અસુ નાવા ગઈ છે, આવે એટલે પૂજાની તૈયારી કરીએ. પૂજા માટે અમે બધા સૌ બેસવાના છીએ, તો ચાલો હવે પૂજાની તૈયારીઓ કરીએ. તો શાક સમારીને મેં પ્લેટફોર્મ પર મૂકી દીધું, હવે મંદિર આગળ બેઠી છું, હું પૂજાની તૈયારીઓ કરીશું. દોસ્તો, અત્યારે જીવંતિકા માની પૂજા કરવાના છે. અમે તો રાહ જોઉં છું મારી દેરાણીને, એની અશ્વિની તૈયાર કરી છે બધું. અંદર શું લેવા ગઈ ખબર નહીં, હમણાં બહાર આવે એટલે ખબર પડે શું લેવા ગઈ. તો બધી પૂજાની તૈયારી કરી છે, વ્રત તો મેં ઉજવેલું છે પણ તો પણ હું કરું જ છું અત્યારે. શોધે છે ખબર નહીં, જુઓ બેસવા માટે આસન શોધી રહી છે. એને આસન પાથર્યું છે બેસવા માટે, બધા આવે છે એટલે. એને વ્રત નથી કર્યું પણ મારી હેલ્પ કરાવે છે. બાર તો ખબર નહીં, બાર છે આવશે તો ભલે, નક્કી નહીં એમનું આવે ખરા ના આવે, જોઈએ આવે છે કે નહીં, તો તમે જોજો. તો બા બાર અહીંયા બેઠા છે ઓસરીમાં, બને ત્યાં સુધી તો આવશે જ અંદર પૂજામાં. તૈયારી કરે છે તમે જુઓ એમાં, કેમકે હવે પૂજા કરતી વખતે તો કોઈ ફોન લઈને બેસવાના નથી, તો સેટિંગ કરે છે. હજી બધા આવ્યા નથી ત્યાં સુધી, શાક બનાવે છે કે બધા આવે ત્યાં સુધી શાક બનાવી દઉં. કારેલાનું શાક છે આજે, આજે મારે તો જમવાનું નથી. તમે રેસીપીમાં જોશો એ સીન અલગ હશે અને આ અલગ હશે. અશ્વિની, શાક સાથે બીજું શું બનાવવાનું છે? અને મમ્મી માટે? મમ્મી માટે ખાય છે દૂધ, એ કેળા નથી ખાતા તો એક પાવું. ના, પ્રસાદ બનાવવાનો ને શીરો. ઘઉંનો શીરો એકલો ખવાય, બીજું કાંઈ જ ના ખવાય. તો અહીંયા મેં બધી સામગ્રી એકત્રિત કરી દીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પાર્થિવ શિવલિંગ મેં બનાવી છે, તો એની અમે પણ બધા પૂજા કરીએ છીએ. તો અહીંયા બધા વારા ફરતી પૂજા કરીશું જીવંતિકા માની અને પછી વાર્તાની શરૂઆત કરીશું અને દેન આરતી.
તો હવે હસુ વાર્તા વાંચે છે ને, અમે સાંભળીશું. દોસ્તો, મેં તમને જે સ્થળે જવાની વાત કરી હતી ત્યાં હું ગઈ તો હતી, પરંતુ વિડીયો થોડો લાંબો થઈ જવાથી મેં એ જે મંદિરનો જે શૂટ કર્યું હતું એ મેં આ બ્લોગમાં નથી અપલોડ કર્યું. તો આવતીકાલના બ્લોગમાં તમને એ પ્લેસ જરૂરથી જોવા મળશે. અને હા મિત્રો, જો તમને આ મારો બ્લોગ જરા પણ ગમ્યો હોય તો વિડીયો પર લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો મિત્રોમાં, ફેમિલી મેમ્બર્સમાં, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું આવા જ નવા નવા બ્લોગ સાથે તમને મળતી રહીશ, અને મારા બ્લોગ પર તમે બન્યા રહેજો અને મને પૂરો સપોર્ટ કરજો. તો ચલો મળું છું આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને હરે હરે મહાદેવ.